નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એમાં પાઠ નંબર 3 ભણવાના છીએ. ગયા લેક્ચરમાં પાઠ નંબર 1 ને કાવ્ય 1 ને પાઠ નંબર 2 બંને ભણી ચૂક્યા. હવે આવે આપણે પાઠ નંબર 3 સ્વસ્થ વૃદ્ધ સમાચાર, એટલે કે સ્વસ્થનું આચરણ કર. એમાં સ્વસ્થ વિશેની વાત કરવામાં આવી છે કે મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં 5મા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું હતું કે શરીર માદહ ખલુ ધર્મ સાધનમ, એટલે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, આપણું શરીર જો સ્વસ્થ હશે ને તો દરેક કાર્ય થઈ શકશે. નહીતર આપણું જો શરીર સ્વસ્થ નહીં હોય તો આપણું શરીર પણ આપણું એ કામ કરવામાં સક્ષમ નહીં રહે. એટલે કે પહેલાં તો આપણે શરીરને સ્વસ્થ બનાવવું જોઈએ. આનો આશ્રય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ગમે તેટલી વસ્તુ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પહેલી બધી જ વસ્તુ નકામી છે. મેં તમને કીધું એ રીતે કે જો આપણા જોડે અઢળક ધન સંપત્તિ બધું જ હશે, પણ જો આપણું શરીર જ સ્વસ્થ નહીં હોય તો આપણે કોઈ પણ ધર્મ કરવા માટે સક્ષમ નહીં હોઈએ. એટલે કે આપણે જ્યારે ધર્મ કરવા માટે પહેલાં તો આપણે શરીરને સ્વસ્થ બનાવવું પડે. પહેલાંના જમાનામાં કહેવાય છે કે જ્યારે આવી બધી સ્કૂલો ને ન હતું, પણ કહેવાય કે ગુરુના આશ્રમમાં જઈને ત્યાં કહેવાય છે કે યોગા, દરેક ત્યાંનું જે વાતાવરણ હતું એટલું સરસ હતું કે જલ્દી બીમાર ના પડે માણસ. એટલે કે એનું શરીરનું એટલું સ્વસ્થ જાળવણી રાખવામાં આવતી હતી. એવી જ રીતે આમાં પણ આપણે જો શરીરનું સ્વસ્થ સારું હશે તો બધું જ થઈ શકે, નહીંતર બધી વસ્તુ નકામી છે. માણસનું શરીર સ્વસ્થ રહે તો કેટલાય ઉપાયો કરવાના રહે છે. આ ઉપાયો દિનચર્ય પણ એક જ છે. માણસની દિનચર્ય સારી રીતે હોય તો તેનું સ્વસ્થ સારું રહે છે. આયુર્વેદ શાસ્ત્રમાં પ્રાચીન વિદ્વાનોએ આધુનિક ચિકિત્સાત્મક વિજ્ઞાન અને ખ્યાત્મક નામક વિધાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે. એટલે શું કહેવા માગે છે કે આપણા શરીરમાં દર સવારથી માંડીને સાંજ સુધીની જે દિનચર્ય છે, જે આપણે કામ કરીએ છીએ, એને પહેલાં તો વ્યવસ્થિત રીતે ગોઠવણી થવી જોઈએ. અને પછી કહેવાય છે દિનચર્ય સારું હોય તો સ્વાસ્થ્ય આપણું સારું રહે. પ્રસ્તુત પાઠમાં, એટલે કે આ પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે કે માનવીને કેવી રીતે દિનચર્ય, એટલે કે કેવી રીતે બધું કામ કરવું જોઈએ આલેખવામાં આવી છે. આ દિનચર્યા માણસને ખાવા પીવા ઉઠવા બેસવા સૂવા ચાલવાની બાબતોનો સમાવેશ થતો નથી. એટલે કે આમાં એવું નથી કહેવા માંડ્યું કે કેવું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, કેવી રીતે ઊંઘવું જોઈએ, કેવી રીતે ઉઠવું જોઈએ, એ બધી વાત નથી કરવામાં આવી. પણ કહેવામાં આવે છે કે પરંતુ માનવ જીવનને ઉત્તમ અને નૈતિક આદર્શ મનાવતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યે આદર વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદગુણોનું પણ દિનચર્યાના અંગમાં માનવામાં આવે છે. એટલે કે આમાં જે માણસ કહેવાય છે ગુરુ પ્રત્યે સારો એવો આદર રાખવો જોઈએ, પછી કહેવાય છે એમનો વ્યવહાર પણ સારો હોવો જોઈએ ગુરુ પ્રત્યે, પછી આપણે જે વિદ્યા પ્રાપ્તિ કરવી છે વિદ્યા પ્રાપ્તિ માટે કેવી રીતે મહેનત કરવી જોઈએ અને કેવી રીતે આપણે એ મહેનતને સફળતા પાડવી જોઈએ અને સત્યનું પરિપાલન કરવું જોઈએ વગેરે આનો દિનચર્ય છે. અહીં વપરાયેલા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોની માધ્યમથી આજ્ઞાત ક્રિયાપદોના રૂપો અને ક્રિયાપદોની વ્યક્ત થતી અર્થને અભ્યાસ પણ અપેક્ષિત છે. હવે આપણે કહેવામાં આવે છે કે પહેલો શ્લોક જોઈએ. તમને ખબર પડી ગઈ છે શું કહેવા માગે છે. આમાં ટૂંકમાં એ છે કે આપણે આદર્શ જીવન કેવી રીતે બનાવવું એના વિશેની વાત છે. અને સ્વસ્થ સારું હોય તો કહેવાય છે કે બધું કામ કરી શકાય એના વિશેની વાત છે. હવે પહેલો શ્લોક છે, બાલ ઉષ્ટિત શયાતઃ સ્વસ્થ વૃત સમાચર સમતર જગત વિધાતારા તત્ શુદ્ધ પીબ જલ પીબ. એટલે કહેવાય છે કે સયાતઃ એટલે કે પથારીમાં,
ઉષ્ટિત એટલે કે ઊઠ, સ્વસ્થ વૃતાય એટલે કે સ્વાસ્થ્યનું આચરણ, જગત વિદ્યતારમ એટલે કે જગતનું સર્જન કરનાર, શુદ્ધમ એટલે કે શુદ્ધ પાણી. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્લોક તો લખ્યો નથી પણ તમારે તમારી ચોપડી છે એ તમારે જોડે રાખવી પડશે, જેથી કરીને હું અહીંયા શ્લોક બોલું એ તમારે કહે છે કે અહીંયા તેનું શબ્દાર્થ સાથે તમને સમજણ પડી જાય. હવે જો અનુવાદ છે કે હે બાળક તું પથારીમાંથી ઊઠ, એટલે કે સવારની ક્રિયા છે કે હે બાળક તું પથારીમાંથી ઊઠ, સ્વસ્થનું આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર અને પછી તું ચોખ્ખું પાણી પી. એટલે કે એમાં શું કરવામાં આવે છે કે તું સવારે ઊઠ, સારું એવું એટલે કે આચરણ કર ઉઠીને, પછી જગતના એટલે કે સૌથી ઉઠે પહેલાં આપણે પહેલાં ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, પછી જ કહેવાય ને કે પગ ઊંચે નીચે જમીન પર મૂકતા હોઈએ. એટલે કે આમાં કહે છે કે તું સ્વસ્થનું આચરણ કર, જગતને જગતના પરમેશ્વરને યાદ કર સર્જનહારને, અને પછી તું ચોખ્ખું પાણી પી. હવે નેક્સ્ટ બીજો શ્લોક છે, સત્પદાની નિષ્કમ શૌચાથ ગચ્છ સત્વરમ ફેની લેન કરો કૃત્વા શુદ્ધ વ્યાયામ આચરણ. એટલે કે સતમ એટલે કે સો, પદાની એટલે કે સો ડગલા પગભર, અને નિષ્કરણ શૌચાલય એટલે કે છે કે બહાર નીકળીને, શૌચાલય એટલે કે શૌચક્રિયામાં, ગચ્છમ એટલે કે જા, સત્વરમ એટલે કે જલ્દીથી, ફેની લેન એટલે કે સાબુ વડે હાથ ધોઈને, પછી કહે છે કે બે સાબુ વડે હાથ ધોઈને, કૃત્વા શુદ્ધ વ્યાયામ આચરણ એટલે કે વ્યાયામ એટલે કે કસરત, આચરણ કસરત તું કર. હવે જો એનો અનુવાદ છે, સો ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જલ્દીથી જા, એટલે કહે છે કે પથારીમાંથી ઊભો થઈને સો ડગલા બહાર ચાલીને શૌચક્રિયા માટે જલ્દી જા, પછી સાબુ વડે બે હાથ ધોઈને ચોખ્ખા કરીને તું કસરત કર. એટલે કે સવારે યોગા ને એવું કરીને પ્રાણાયામ તો પણ કહેવાય છે કે આપણું સ્વાસ્થ્ય સારું રહે. હવે જો શ્લોક નંબર ત્રીજો, કે તૈલ મદ્રય કાર્યત્વ તત સ્નાન સમાચર યથાવિધિ જૈન જલે નૈવ વસ્ત્ર સ્વ પ્રધાવ. એટલે કે પછી શું કહે છે, તૈલમ એટલે કે તેલ, મર્દય એટલે કે માલિશ કર, પછી તું તેલની માલિશ કર, અને સ્નાન સર એટલે કે પછી તું સ્નાન કર, યથાવિધિ જૈન નૈવ એટલે યથાવિધિ એટલે કે વિધિપૂર્વક, સ્વવસ્ત્ર એટલે કે પોતાનું વસ્ત્ર, પ્રદાવ એટલે કે બરાબર દો. એટલે કે જે આનો અનુવાદ જોઈએ આપણે, કે તું શરીર પર તેલની માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્ર બરાબર દો. ફરીથી જો, કે તું શરીર પર તેલની માલિશ કર, પછી સ્નાન કર, પછી પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્ર બરાબર ધો. હવે જો શ્લોક નંબર ચાર, પૂર્વાભિમુખ સિન ગુરુ સંધ્યા વિધિ યથા વંદસ્વ પિત્રો નેવ પ્રાશતમ આસાન ચ. એટલે કે પૂર્વાભિમુખ એટલે કે પૂર્વ દિશા તરફ મુખ કરીને, આસીન એટલે કે બેઠેલો એટલે કે પૂર્વ દિશા તરફ તેનું મુખ કરીને બેઠેલો, કુરુ સંધ્યા વિધિ એટલે કે સંધ્યા વિધિ એટલે કે સંધ્યાનો સમય એટલે કે સંધ્યા પૂજના કર, વંદન પિતૃ પતિશામ એટલે કે પિત્રો એટલે કે માતા પિતા, પ્રતરાશામ એટલે કે સવારનો નાસ્તો કર એટલે સવારે ઉઠીએ પછી કહેવાય છે ભગવાનના દર્શન કરીએ અથવા તો જે પૂજા વિધિ થતી હોય એ કરો, અને પછી કહેવાય છે માતા પિતાને વંદન કરો. હવે એનો અનુવાદ જો, કે તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યા પાસના
કર, એટલે કે સંધ્યા પૂજન કર સવારનું, અને તું હંમેશા માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર. એટલે કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ તો એ બધી દિનચર્યા કરતાં કરતાં પછી કહેવાય છે કે તું પછી માતા પિતાને વંદન કરીને પછી નાસ્તો કર. ફરીથી જો તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યાપાસનાનો કર, તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો કર. હવે શ્લોક નંબર 5 જુઓ. પાઠશાલા સમમિત્ર ગચ્છ પાઠ ત પઠ એવમ સમાધિત પુત્ર તાત પુત્ર હિત રત. એટલે કહે છે કે મિત્ર સમાપ, એટલે કે પાઠશાલાની વાત છે એમાં, કે તું નિશાળે જા, પછી કહેવાય છે કે તું મિત્રો સાથે પાઠ ભણ, એટલે પ્રથમ પાઠ એટલે કે તું ભણ, અને પછી એવ સમાધિત એટલે કે તેનો આદેશ, એવમ એટલે કે આ પ્રમાણે આદેશ આપ્યો. કોને આપ્યો? પિતાએ, કે મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ. આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. એટલે કે પિતા પોતાના પુત્રને આદેશ આપે છે કે તું પાઠ તું નિશાળે જા અને જે ભણાવે તે ભણ, અને પછી આ પ્રમાણે પુત્રના હિતમાં સારું વિચારે છે પિતા, એ રીતે પુત્રને એને આદેશ આપ્યો. એટલે જો વિદ્યાર્થી મિત્રો, આ 5 શ્લોકો છે, ફરીથી એકવાર જોઈ લે. અનુવાદ નંબર 1, કે હે બાળક તું પથારીમાંથી ઉઠ, સ્વસ્થનું આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર અને તું પછી ચોખ્ખું પાણી પી. નંબર 2 જો, 100 ડગલા બહાર ચાલીને તું શૌચક્રિયા માટે જલ્દીથી જા, પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને કસરત કર. હવે નંબર 3 જો, કે તું શરીર પર તેલની માલિશ કર, પછી સ્નાન કર અને પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્ર બરાબર ધો. નંબર 4, કે તું પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યાપાસના કર, તું હંમેશા માતા પિતાને વંદન કર, પછી સવારનો નાસ્તો કર. હવે નંબર 5 છે, મિત્રો સાથે તું નિશાળમાં જા, પાઠ ભણ. આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 શ્લોકો છે જે સવારથી ઉઠીને કહેવાય છે કે સ્કૂલમાં જ્યાં સુધીનું વાત કરવામાં આવી છે, તો આને સ્ક્રીનશોટ પાડો વિદ્યાર્થી મિત્રો, પછી આગળના બીજા શ્લોકો જોઈએ. હવે જો કે શ્લોક નંબર 6, એટલે કે હવે 5 શ્લોક સુધી જોઈ ચૂક્યા આપણે, હવે શ્લોક નંબર 6 જોઈએ છે, કે ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોત્રાત્રમ સ્મરનામ હરે સદા. એટલે કહેવામાં આવે છે કે દુર્જનો સંગ એટલે કે દુષ્ટ માણસોની સોબત, ત્યજમ એટલે કે છોડીને, સાધુ સમાગમમ એટલે કે સજ્જનોની સોબત, અહોરાત્રમ એટલે કે દિવસ અને રાત, પુણ્યમ એટલે કે પુણ્ય સત્કર્મ, સ્મર એટલે કે યાદ. હવે એનો અનુવાદ જો, કે હે દુષ્ટનો સંગ છોડીને, એટલે શું કહે છે કે ત્યજ દુર્જન સંગમ એટલે કે દુષ્ટનોનો સંગ છોડીને, પછી છે ભજ સાધુ સમાગમ એટલે કે સજ્જનોની સોબત કર, શું કહે છે સજ્જનોની સોબત કર, કુરુ પુણ્ય હોત્રમ રાત્ર સ્મર નામ હરે સદા, એટલે કે જે દિવસ રાત તું પુણ્ય કર અને હંમેશા હરિનું નામનું સ્મરણ કર. એટલે કે આપણે
સારા એવા આચરણ કરવા જોઈએ, સારું એવું વિચારવું જોઈએ. એમાં શું કહેવામાં આવે છે, દુષ્ટોનો સંગ છોડી દે, એટલે કે જે ખરાબ માણસો છે એમનો સંગ ના રાખીશ, અને સજ્જનોની સોબત કર, એટલે કે સારા માણસો સાથે રહ, જેના કારણે કહેવાય છે કે આપણું પણ સારું એવું નામ રોશન થાય, અને પ્લસ કે આપણી સારી એવી બુદ્ધિ રહે. દુર્જનો સાથે રહેશું તો આપણી ખરાબ વૃદ્ધિ અને ખરાબ બુદ્ધિ આવશે. પણ આજે શું કહે છે કે દુર્જનોનો સંગ છોડી દે તું, અને સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય કર, એટલે કે સારા એવા કામ કર, અને હંમેશા હરિનું નામ સ્મરણ કર. અને કહે છે પછી તું હંમેશા હરિનું નામનું સ્મરણ કર. હવે જો શ્લોક નંબર 7, શ્લોક નંબર 7 છે કે પ્રવિચાર્ય તર દેવ સહાસ ન વધે કંચિત શત્રોરીપ ગુણા ગ્રાહ્ય દોષ સત્ય જન ત્યાજ ગુરુ રોપી. એટલે કહે છે કે ફરીથી જુઓ, પ્રવિચાર્ય તર દેહ સાહસ ન વંદે ક્યાં ચિત શત્રુરીપી ગુણા ગ્રહિયા દોષ ત્યજ્યા ગુરુ રીપે. એટલે કહે છે કે પ્રવિચાર્ય એટલે કે બરાબર વિચાર કરીને, દેવમ એટલે કે દેવોને, ક્યાં ચિત્ત એટલે કે ક્યારે, સહસા એટલે એકાએક, ન વંદે એટલે કે ન બોલવું, રાત્રો એટલે કે શત્રુઓના, ત્યજ્યા એટલે કે ત્યજી દેવા જોઈએ. હવે એનો અનુવાદ જો કે બરાબર વિચાર કરીને, એટલે કહે છે પ્રવિચાર તર દેહ સાહસ, એટલે કે બરાબર વિચાર કરીને જવાબ આપવો જોઈએ. આપણે જ્યારે કોઈને બોલીએ છીએ ગુસ્સામાં હોઈએ ને, ત્યારે જેમ મનમાં એમ બોલી દઈએ છીએ, વિચારતા નથી કે આપણે શું બોલીએ છીએ. પછી કહેવાય ને કે જ્યારે બોલેલા શબ્દો પાછા લેવાતા નથી, એટલે ગયેલું તીર હોય કોઈ દિવસ પાછું આવે ના આવે, છૂટેલું તીર. તો આપણે જે બોલેલા શબ્દો પછી આપણે કહેવાય છે પાછા લઈ શકતા નથી, એટલે કે વિચાર કરીને બોલવું. ક્યારે વિચાર ક્યારે વગર વિચારે ન બોલવું જોઈએ, એટલે કે વિચાર્યા વગર કોઈ દિવસ બોલવું ન જોઈએ. શત્રુઓનો પણ ગુણોનો સ્વીકાર કરવો જોઈએ, એટલે કે આપણા જે શત્રુઓ હોય એના સારા એવા ગુણો હોય ને એનો સ્વીકાર કરવો જોઈએ. અને અને કહેવાય છે ગુરુ અથવા વડીલોના દોષોનો ત્યાજવો જોઈએ, એટલે કે એમના જે અવગુણો છે એને એના ગ્રહણ કરવા ના જોઈએ. ગુણોને ગ્રહણ કરો, અમે કહેવાય છે ને કે ગુરુ ગુરુ કોઈ પણ શિક્ષક હોય એને સારા એવા ગુણો હોય ને એ તમે ગ્રહણ કરો. તમને ભણાવે છે, તમને સારું એવું બોલે છે, એ ગ્રહણ કરો. પણ જે ખરાબ હેબિટો છે ગુરુઓની એ કહેવાય છે કે ગ્રહણ નહીં કરવી. એટલે કહે છે આમાં એમ કહે છે ગુરુઓને વડીલોનો દોષોને ત્યજવા જોઈએ, એટલે કે એમના દોષોને જોવા ના જોઈએ. આમાં જો શત્રુઓના જે સારા ગુણો હોય ને એ આપણે અપનાવવા જોઈએ. એમ એવી વાત છે કે બરાબર વિચાર કરીને જવાબ આપો, ક્યારે વગર વિચારે ન બોલવું, શત્રુઓના ગુણોનો સ્વીકાર કરવો, અને ગુરુઓ અને વડીલોના દોષોને ત્યજવા જોઈએ. હવે જો શ્લોક નંબર 8 છે, ધ્યેય સનાતન બ્રહ્મ હરે દુઃખ દુઃખ આગંતમ ક્યાંયની સુખમ દેય વિધેય જન સેવમ. એટલે કે ફરીથી જુઓ, ધ્યેય સનાતન બ્રહ્મ હે દુઃખ અનાગતમ ક્યાંયક સુખમ માદેય વિધેય જન સેવમ. એટલે કે હવે એમાં જુઓ કે સનાતન એટલે કે શાશ્વત હયાત હોય, બ્રહ્મ એટલે કે પરમતત્વ, ધ્યેયમ એટલે કે ધ્યાન ધરવું, અનાગતમ ન આવેલું, હૈયમ એટલે કે છોડી દેવું જોઈએ, ક્યાંયક એટલે કે શરીરને લાગતું, વિધેયમ એટલે કેર કરવી જોઈએ. એનો અનુવાદ છે કે શાશ્વત પર બ્રહ્મને એટલે કે પરમેશ્વરને ધ્યાન ધરવું જોઈએ, એટલે કે પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ, ન આવેલા દુઃખોનો ત્યાગ કરવો જોઈએ, અને એવી દુઃખોથી દુઃખી થવું જોઈએ નહીં, અને શરીર સંબંધી સુખને સ્વીકાર કરવું જોઈએ, લોકોની સેવા કરવી જોઈએ. આમાં કહે છે કે પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આપણે પથ્થરમાં પણ ભગવાનને પૂછતા હોઈએ છીએ, એટલે કહેવાય છે કે શાશ્વત પરમ તત્વને ધ્યાન ધરવું જોઈએ, ન આવેલા દુઃખોનો
ત્યાગ કરવો, ન આવેલા દુઃખોનો ત્યાગ કરવો જોઈએ. એટલે દુઃખો આવ્યો હોય તો એનું કહેવાય છે કે આપણે એમાં દુઃખી ન થવું, પણ એને કેવું થશે એમ થઈને આગળ જવા દેવું. અને કે શરીર સંબંધી સુખનો સ્વીકાર કરવો જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહેવાય છે કે પાઠ નંબર 3 સ્વાસ્થ્યનું આચરણ પૂરે બધા શ્લોકો પૂર્ણ કર્યા છે. તો એ શ્લોકોનું કહેવાય છે કે તમારે તમારી નોટબુકમાં સ્વાદ આ જે બોર્ડ ઉપર બધું લખ્યું છે બધું ઉતારવાનું છે. અને પ્લસ તમે જ્યારે હોમવર્કનું પિક્ચર્સ મોકલો ત્યારે એમાં નામ, નંબર અને વર્ગ ખાસ લખેલો હોવો જોઈએ. અને જે દિવસનું હોમવર્ક હોય એ દિવસે જ મોકલવાનું રાખો તો સૌથી સારું રહે. અને કહેવાય છે કે આ જે ચલાવીએ છીએ તમને કોઈ 3-3 પાઠને અનુવાદ તમારે તૈયાર કરવાના છે. એટલે કે આ જે અનુવાદ છે પાઠ નંબર 1, 2, 3 3-3 પાઠના અનુવાદ તૈયાર કરવાના છે. અને હા, સ્વાપોથીમાં પણ પૂરવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રોને ક્યાં સ્ક્રીનશોટ લઈ લો અને હવે બાકીના પાઠ નેક્સ્ટ વિડીયોમાં.